ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે કે સવારના નાસ્તામાં જો આવો નવો નાસ્તો મળી જાય તો તમને બીજું કંઈ નહીં જોવે તો ઓછા તેલમાં ઘઉંના લોટનો નાસ્તો તો બહુ હેલ્ધી ટેસ્ટી એવો તો તમે એને કોઈન પરાઠા કે પછી તમે હેલ્ધી પિનવિલ પણ કહી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે બે કપ જેટલી પાલક લેશું તો ભાના લેયર માટે હું ગ્રીન કલર આવે એટલે પાલક હેલ્ધી એવી વાપરી રહી છું આમ બાળકો ઓછી ખાતા હોય તો આ રીતે બે કપ જેટલી પાલક ધોઈ અને સાફ કરીને મેં લીધી છે અને આપણે એને એક બાઉલમાં લઈ અને એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું સાથે એક ચપટી જેટલી ખાંડ ઉમેરી દઈશું એટલે છે પાલકનો જે કલર છે એકદમ ગ્રીન રહેશે તો આ રીતે હું એને ગરમ પાણીમાં મેં ડીપ કરી ત્રણ મિનિટ જેવું રસ થવા દીધું ત્રણ મિનિટ પછી આ રીતે મિક્સર જારમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું તમારે બરફવાળું ઠંડુ પાણીમાં પાલકને તમારે ઠંડી કરીને ઉમેરવી હોય તો એ રીતે પણ કરી શકો છો અને આપણે એની એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી અને સાઈડમાં મૂકી દઈશું તો પાલકની પેસ્ટ મેં બનાવી લીધી હવે એક બાઉલ લેશું અને એમાં આપણે ઘઉંનો લોટ તો બે કપ રોટલીનો લોટ લઈ લઈશું અહીંયા તમારે કેટલો નાસ્તો બનાવવો છે એ પ્રમાણે તમારે ઘઉંનો લોટ લેવાનો સાથે આપણે એમાં મીઠું અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મિક્સ કરી દઈશું અને જે હવે પાલકની પેસ્ટ બનાવેલી છે એ ઉમેરી દઈશું તો આપણે થોડું ગરમ પાણી પણ સાથે સાથે ગયું હોય એટલે આ રીતે થોડી એની પ્યુરી જેવી પેસ્ટ બનશે તો આ રીતે મિક્સ કરી અને હવે મિક્સર જારમાં તમારે થોડું પાણી ઉમેરી અને એ પાણી આ રીતે તમારે વાપરી અને લોટ બાંધી લેવાનો તો અહીંયા આપણે સ્પિનેચની પેસ્ટ ઉમેરી છે ઓલરેડી એટલે એક ચોથાઈ કપ જેટલું તમે આ રીતે પાણી મિક્સર જારમાં ઉમેરવાનું પછી જરૂર લાગે કે તમને વધારે પાણીની જરૂર છે તો થોડું થોડું કરી પાણી તમારે ઉમેરી અને આવો લોટ બાંધી લેવાનો તો રોટલીનો લોટ હોય એવો જ લોટ બાંધવાનો છે સાથે આપણે થોડું અમથું તેલ ઉમેરી અને લોટને બેથી ત્રણ મિનિટ જેવો મસળિયાઓ સ્મૂથ કરી લઈશું અને ઢાંકી અને આપણે એને રેસ્ટ થવા દઈશું એ રેસ્ટ થાય ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે તો મેં અહીંયા ત્રણ બાફેલા બટેટા લીધા છે તો બટેટાની છાલુ તારી અને બાફેલા બટાટાને આપણે આ રીતે ખમણીને રેડી કરી લઈશું તો આ રીતે ત્રણ બટેટા બાફેલા મેં ખમણીને લઈ લીધા એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન હિંગ બે ટી સ્પૂન જીરું પાવડર દોઢ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો તો તમારે સ્વાદ પ્રમાણે જેટલો વધુ ઓછો એ જ પ્રમાણે બેલેન્સ કરી મીઠું ઉમેરવાનું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું પણ મેં ઉમેરી દીધું અને એક ટી સ્પૂનથી થોડો ઉપર આમચૂર પાવડર તો અહીંયા ખટાશ તમારે આમચૂર પાવડર ચાટ મસાલો અને મીઠું તમે ઉમેરો એ રીતે બેલેન્સ કરવાનું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું અને લાસ્ટમાં ડુંગળી જો તમે ખાતા હોય તો તમારે ઉમેરવાની નહીતર સ્કીપ કરવાની તો આ રીતે ડુંગળી એક નાની ઝીણી ચોપ કરીને મેં ઉમેરી દીધી અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે આ રેસીપીને કોઈન પરાઠા પણ કહી શકો અને હેલ્ધી પિનવિલ પરાઠા પણ કહી શકો બહુ સિમ્પલ છે તો હું એને નાના નાના શેપમાં વણી રહી છું એટલે આ રીતે આલુ પરાઠા જ કહેવાય પણ મેં પાલકનું બહાર લેયર આપ્યું એટલે થોડા હેલ્ધી થઈ જશે અને તમને વળતા ટાઈમે જો પરાઠા તમારા તૂટતા હોય તો આ પ્રોબ્લેમ આ પરાઠામાં તમને બિલકુલ રહેશે નહીં હવે આપણે આ રીતે લોટ જે રેસ્ટ કર્યો હતો એમાંથી એક લોવો લઈ લઈશું અને સૂકો લોટ લગાવી અને આપણે એકદમ મોટી પાતળી બને એટલી રોટલીની જેમ આપણે વણી લઈશું તો અહીંયા બને એટલું પાતળું અને આ રીતે મોટી રોટલી તમારે વણીને તૈયાર કરી લેવાની તો આમાં તમારે કોઈ ભરીને વણવાની ઝંઝટ બિલકુલ છે જ નહીં હવે આ રીતે એક સાઈડ આપણે આ રીતે તલ છાંટી દઈશું વેલણથી વણી લઈશું અને પરાઠા એટલે કે જે રોટલીની સાઈડ છે એ ચેન્જ કરી લઈશું હવે આ સાઈડ જે બટેટાનું મિશ્રણ આપણે રેડી કર્યું છે એ લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું લઈ અને પૂરી રોટલી પર આ રીતે એકદમ હળવા હાથે તમારે ફેલાવી દેવાનું તો એકદમ સારી રીતે ચીપકી જાય એવું પાતળું લેયર બટેટાનું તમારે આ રીતે કરી દેવાનું છે એના પર એક ચીઝ ક્યુબ જે નાનું આવે એ અડધું કે એક તમારા પર છે આ રીતે આપણે એને ખમણી લઈશું ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તમારા પાસે હોય તો એ પણ તમે કે પછી પીઝા સિઝનિંગ હોય તો એ પણ તમે છાંટી શકો છો અને હવે આ રીતે તો એક સાઈડથી તમારે થોડું થોડું આ રીતે ફોલ્ડ કરતા જવાનું અને રોલ તમારે વાળવાનો છે આ રીતે રોલ વાળો થોડું તમારે પ્રેસ કરવાનું પાછો રોલ વાળવાનો થોડું પ્રેસ કરવાનું આ રીતે પૂરું એન્ડ સુધી આ રીતે રોલ વાળી અને હવે બે સાઈડ છે તો આ રીતે પહેલાં તમારે એને રોલ કરી દેવાનો એકદમ સારી રીતે ટાઈટ થઈ જાય એ રીતે અને બે એન્ડ છે એ તમારે આ રીતે કવર કરી દેવાના અને હવે શાર્પ એવી તમારે છરી લઈ લેવાની નાઇફ લઈ લેવાની અને આ રીતે તમારે એના રોલ કટ કરી તૈયાર કરી લેવાના તો આ રીતે તમારે થોડું લાગે કે પ્રેસ થઈ ગયું છે તો રોલ એનો વાળી લેવાનો અને આ રીતે તમારે એના રોલ કટ કરી તૈયાર કરી લેવાના તો એક સરખા એક ઇંચથી થોડા મોટા એવા રોલ તમારે કટ કરવાના છે તો આ રીતે તો આ રીતે તમારે એકદમ બધા જ આ રીતે નાના નાના પિનવેલ તો કટ કરી રેડી કરી લેવાના તો દેખાવે અત્યારે જ બહુ સારા એવા લાગી રહ્યા છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા છે તો આ રીતે બીજા પણ મેં પિનવિલ રેડી કરી લીધા છે હવે બે રીતે તમે પ્રેસ કરી શકો છો આ રીતે સૂકો લોટ પાટલી પર અને ઉપર થોડો છાંટી અને આ રીતે પ્રેસ કરી દેવાનું તો આ એક રીત થઈ બીજી રીત છે એમાં તમારે માત્ર હથેળીમાં તો થોડું તેલ લગાવવું હોય તો હથેળી પર તમારે થોડું તેલ લગાવી દેવાનું અને આ રીતે પ્રેસ કરીને પણ તમે પિનવિલ આ રીતે શેપ કરી શકો છો તો વણવાની જરૂર નથી માત્ર પ્રેસ જ કરવાનું છે તમે માત્ર જ્યારે રોટલી વણો પછી ફોલ્ડ કરી અને પછી તમારે એને આ રીતે ઇઝીલી પ્રેસ કરી દેવાના એક સાથે અને તવો મેં ગરમ કરી લીધો છે તવો ગરમ થઈ જાય એટલે પહેલાં આ રીતે ઘી ફેલાવી દેવાનું અને પછી આ રીતે બે સાઈડથી તમારે એને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી જેમ આપણે રેગ્યુલર પરાઠા શેકીએ એ જ રીતે તમારે એને શેકી લેવાના છે તો પહેલીવાર જો તવો બરાબર ગરમ નહીં હોય તો એ ચીપકી જશે તો એ રીતે કે પછી તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો છો તો પહેલાં મેં બે સાઈડ એક એક મિનિટ જેવું કાચું પાકું શેક્યું અને પછી સ્લો ફ્લેમ પર બે સાઈડથી આવું ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયું ત્યાં સુધી મેં એને શેકી લીધું તો લગભગ તમને ચાર મિનિટ જેવું એને શેકાતા લાગશે વચ્ચે ફ્લેમ વધારે રહેતી હોય એટલે વચ્ચેના જલ્દી શેકાશે અને સાઈડના થોડી વાલ લાગશે તો આ રીતે તૈયાર છે આવા ક્રિસ્પી થઈ જાય એટલે તમે એને સર્વિંગ પ્લેટમાં કાઢો અને ગરમા ગરમ સર્વ કરો તો બધા તમને પૂછશે કે આ તમે શું બનાવ્યો છે એકદમ સિમ્પલ તમે કોઈન આલુ પરાઠા પણ કહી શકો કે હેલ્ધી પિનવિલ પણ કહી શકો બહુ સિમ્પલ એવું છે તમે ગ્રીન ચટણી કે ટમાટો કેચઅપ સાથે કે પછી સવારના નાસ્તામાં જો બનાવવાના હોય તો ચા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગશે તો રેસીપી એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ